હેલો ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં આપણે પ્રકરણ 21 જેવા પિતા તેવી દીકરીનો આગળ પરિચય લઈએ. હવે આપણે એવા જ થોડા ટોપિકની વાત કરીશું. આ ટોપિકમાં આપણે થોડી ચર્ચા કરવાના છીએ, તો રેડી છો ને? ઓકે, તો ચાલો પહેલી ચર્ચા આપણે કેવી કરવાના છે એ આપણે જોઈએ. તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તેમના નામ લખો. તો આ ટોપિકમાં કામ તમારે કરવાનું છે કે તમારા ઘરમાં કોઈ નાનું બાળક આવ્યું હોય અથવા હોય તો તેની આંખ, નાક, કાન, આંગળીઓ આ બધી વસ્તુ જુઓ અને એ વસ્તુ કોના જેવી દેખાય છે તો એના તમારે નામ લખવાના છે. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાપર્યા છે. નીલમની માતાના વાળ સીધા, બદામી અને મુલાયમ છે. તમારા વાળ કેવા છે? કારા કે બદામી, તૈલી કે સૂકા? હવે તમારા વાળ જુઓ. કેવા છે? સરસ છે, વેરી ગુડ. તો અહીં નીલમના વાળની આપણને ઉદાહરણ આપ્યું કે નીલમના વાળ જાડા છે, વાંકડિયા છે. તો તમારા વાળ કેવા છે એનું તમારે અવલોકન કરવાનું છે. ત્યાર પછી આગળનો ટોપિક છે, તમારા વાળનો રંગ કયો છે? તમારી વાળની લંબાઈ માપો અને લખો. હવે તમારા વાળ, છોકરીઓના વાળ તો ઘણા લાંબા હોય છે, તો એ તમારે માપવાના છે. કઈ રીતે માપશો? તો શું કરવાનું કે દોરી લેવાની અને તમારા વાળને દોરીથી માપી લેવાના અને એ દોરીથી પછી માપપટ્ટી પર માપવાનું. તો આ રીતે તમને ખબર પડશે કે તમારા વાળની લંબાઈ કેટલી છે. શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે? જો હા, તો તે વ્યક્તિનું નામ લખો. હવે તમારા વાળ તમારા મમ્મી જેવા હોય કે તમારા દાદી જેવા, નાની જેવા, માસી જેવા, કોઈ જેવા, તો એનું તમારે નામ લખવાનું છે. તમારા પરિવારના બીજા સભ્યોના વાળ પણ માપો, જેમ કે તમારા પપ્પાના વાળ. તો દોરી લેવાની, દોરીથી પહેલાં વાળ માપી લેવાના અને પછી એ દોરીથી માપપટ્ટી પર માપી લેવાનું. તો તમને ખબર પડી જશે કે વાળની લંબાઈ કેટલી છે. તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે? તો એ તો જલ્દી ખબર પડી જશે કે સૌથી વાળ લાંબા કોના છે. તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય? લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત છે? તો તમારે જોવાનું છે કે 1 મીટર કરતાં વધારે વાળ લાંબા કોના છે અને એ વાળ શું વારસાગતમાં છે. એટલે કે વારસાગત એટલે કે તમારી મમ્મીના વાળ એવા હોય તો તમારા વાળ એવા હોય, પછી તમારી દાદીના વાળ પણ એવા હોય, તો એ રીતે તમને વારસામાં મળ્યું હોય તો વાળ લાંબા હશે. તો આ રીતે તમારે પ્રશ્નો વિચારવાના છે અને આ ક્રિયા તમારે ઘરે કરવાની છે. ત્યાર પછી શું તમે જાણો છો કે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો. હવે આપણે સારામાં તો આપણી ઊંચાઈ માપીએ છીએ, તમને ખબર છે ને આપણે કઈ રીતે માપીએ છીએ? દિવાલ પર આપણે આખી માપપટ્ટી દોરી દઈએ છીએ અને આપણી એડીથી માથા સુધી આપણે દિવાલને ટચ થઈને ટીચર ઊભા રાખે છે અને પછી અહીંથી માપી લે છે. તો આ રીતે તમારે ઘરે ટ્રાય કરવાની છે અને તમારી ઊંચાઈ કેટલી છે એ તમારે નોંધવાની છે. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે? અત્યારે તો તમારી ઊંચાઈ ઓછી આવશે, પણ તમે વિચારવાનું છે કે જો તમે મોટા થશો તો તમારી ઊંચાઈ આશરે કેટલી થશે, તો એનો પણ તમારે વિચાર કરવાનો છે. તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો. તો મેં જે રીતે કહ્યું કે તમારે દિવાલ પર માપપટ્ટી દોરી દેવાની, એવી રીતે બધાને વારાફરતી ઊભા રાખવાના અને એઓની માપ લઈ લેવાનું. તો આ રીતે તમારે માપવાનું છે. તો અહીં આપણે ઘણા મુદ્દાઓની વાત કરી. તો હવે પછી આપણો ટોપિક છે, શું આ અરીસો છે? હવે આના માટે તો આપણે એક પિક્ચર જોવું પડશે. તો ચાલો આપણે એક પિક્ચરની સમજૂતી લઈએ અને એ પિક્ચર આપણને શું કહેવા માગે છે તે પણ આપણે જોઈએ. તો તમે અહીં પિક્ચર જોઈ રહ્યા છો. શું કોઈ કહી શકશે કે આ બે ચિત્ર છે એ બંને એક જ છોકરીના છે, એટલે કે વચ્ચે અરીસો મૂક્યો છે, એવું છે? તો તમે શું વિચારો છો? હા, વેરી ગુડ. હા, સાચી વાત છે. આ જે ચિત્ર છે એમાં બંને બહેનો જોડિયા બહેન છે. તો ચાલો આ જોડિયા બહેનના નામ શું છે તે
તેઓ કઈ રીતે અલગ પડે છે તે પણ આપણે જોઈએ. શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે. શું તમે ગૂંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલી વાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. એક વખત મમતાની મસ્તી માટે મીનાને થપ્પો મળ્યો. ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે, મમતા બહાર ગઈ છે. હવે જોડિયા બહેન હોય ને તો કંઈ જ ન ખબર પડે કે આ મમતા છે કે મીના છે. તો એકવાર તો મીનાને થપકો પડ્યો મમતાને કારણે, અને ઘણીવાર તો મમતા તેના મામા સાથે મજાક કરે છે કે મમતા તો બહાર ગઈ છે. કારણ કે જોડિયા બહેનમાં કોણ છે એ આપણને ખબર પડતી નથી. જો તમારી નજરમાં પણ કંઈક આવું આવે તો તેનું તમે ધ્યાન કરજો કે આ જોડિયા બહેન કઈ રીતે અલગ પડે છે, તો આનો પણ વિચાર તમે કરજો. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે. તે કહે છે, મરાઠીમાં ગીત ગાઓ. શા માટે આવી રમૂજી યુક્તિ? તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. તો એના મામા આ રીતે ગૂંચવાઈ જતા હતા કે કોણ મીના છે અને કોણ મમતા છે. તો તેના મામા પાસે એક યુક્તિ આવી કે તે કહેતા કે મરાઠીમાં ગીત ગાઓ. તો ચાલો આ મરાઠીમાં ગીત ગાવાનું કેમ કહે છે તે આપણે જોઈએ. જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો બે અઠવાડિયાની જ હતી અને કાકા મીનાને પુના લઈ આવ્યા. કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી. મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. ઘરે બધા તામિલ બોલતા અને સારામાં મોટાભાગના બાળકો મરાઠી બોલતા. હવે તેના મામા એક યુક્તિ કરે છે કે મરાઠીમાં ગીત ગાવાનું કહે છે. તો આપણને અહીં સમજાવવામાં આવ્યું છે કે મીના તેના કાકા સાથે પુના રહે છે અને પુનામાં તેના જે કાકી છે તેના ઘરના બધા સભ્યો દરરોજ ગીત ગાય છે. અને કઈ ભાષામાં? હા, તામિલ અને મરાઠી ભાષામાં. અને ઘરના સભ્યો તો તામિલ ભાષા બોલે જ છે, પણ સારામાં પણ તેના મોટાભાગના ફ્રેન્ડ્સ મરાઠી ભાષામાં વાતો કરે છે. મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે. તેના પિતા કરાતે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાતી શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાતેની પ્રેક્ટિસ કરતા. હવે મમતા તેના મમ્મી પપ્પા સાથે રહેતી હતી અને તેના પિતા કરાતે કોચ હતા અને મમતા પણ તેના પિતા સાથે કરાતે શીખતી હતી અને રોજ સવારે બંને જણા કરાતેની પ્રેક્ટિસ કરતા હતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે, પરંતુ તે એકદમ અલગ છે. હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. તો મમતા અને મીના બંને દેખાતા તો સરખા હતા. બંનેનું નાક, આંખ, કાન બધું જ સરખું હતું, પણ આ રીતે ભાષામાં તેઓ અલગ પડતા હતા કે મીના તામિલ અને મરાઠી બે ભાષા શીખતી હતી અને મમતા ફક્ત તામિલ ભાષા જાણતી હતી. તો આ રીતને કારણે મામા આ બંને વચ્ચેનો તફાવત જાણી શકતા હતા. મીના અને મમતામાં સમાન શું છે, તફાવત શું છે? તો આપણે જોયું કે બંને દેખાય તો સરખા છે, પણ તેઓ ભાષામાં અલગ પડે છે. તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે? તેઓ કઈ રીતે જુદા પડે છે? તો તમારી નજરમાં કોઈ જોડિયા બાળકો હોય તો તેનું તમે સર્વેક્ષણ કરજો કે તેઓ દેખાય તો સરખા, પરંતુ તેઓ કોઈકને કોઈક બાબતમાં અલગ પડતા હશે. તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી? ઘણીવાર એવું પણ હોય છે કે જોડિયા બાળકો હોય પણ તેઓ સમાન દેખાતા નથી, તો એ પણ તમે વિચારજો. મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે મીના બે ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો તે પણ બે ભાષા શીખી શકી હોત. આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે. તો અહીં આપણને એક વસ્તુ સમજાવવામાં આવી છે કે જો આપણને તક મળે અને પરિસ્થિતિ મળે તો આપણે પણ એ રીતે શીખી શકીએ છીએ. એવું જરૂરી નથી કે આપણા પિતાને કે મમ્મીને આવડતું હોય તો જ આપણે શીખી શકીએ. આપણને એવી પરિસ્થિતિ મળે તો આપણે એ શીખી શકીએ છીએ. તો હવે પછી આપણે એક સર્વેક્ષણ કરીએ. આ સર્વેક્ષણ માટે તમારી સમક્ષ એક વિડીયો રજૂ કરું છું. ચાલો
આપણે તે જોઈએ. અહીં તમે પિક્ચર જોઈ રહ્યા છો. અહીં ઘણી બધી એક્ટિવિટી આપી છે, તો ચાલો એક પછી એક આપણે જોઈએ. આ એક્ટિવિટી તમારે અત્યારે કરવાની નથી. તો પહેલી એક્ટિવિટી છે, તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની તરફ વારો. તો જુઓ, દાંતને સ્પર્શ કર્યા વગર આપણી જીભને અંદરની તરફ વારવાની છે. અહીં તમે પિક્ચર પણ જોઈ શકો છો. જુઓ, આ રીતે તમારે જીભને અંદરની તરફ વારવાની છે, દાંતને સ્પર્શ કર્યા વગર. ત્યાર પછી બીજી એક્ટિવિટી છે, બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી કરીને વારો. તો બાજુઓ તરફથી એટલે કે જીભની આજુ અને બાજુ. તો જુઓ, આ રીતે જીભને આજુબાજુથી વારવાની અને ઊંચી કરવાની છે. તો આ બીજી એક્ટિવિટી છે. ત્યાર પછી ત્રીજી એક્ટિવિટીની વાત કરીએ તો, તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો. હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો. તો અહીં આપણે પગ બતાવ્યો છે અને હાથમાં પણ આ રીતે કરી શકાય છે કે આપણી જે આંગળી હોય છે એ બધી ખુલ્લી કરી દેવાની અને જે આ છેલ્લી આંગળી હોય છે એને તમારે ફેરવવાની છે. હવે આપણી ચોથી એક્ટિવિટી કંઈક આવી છે, તમારા અંગૂઠાને તમારા કાંધાએ અડાડો. હવે જુઓ, અહીં તમને હાથ બતાવ્યો છે, તો આ એક્ટિવિટી અત્યારે કોઈ કરશે નહીં, કારણ કે આમાં વાગી જવાનો ભય હોય છે. તો આ હાથ છે, આ હાથ તો અંગૂઠો છે, એને આ કાંડા સાથે અડાડવાનું છે. તો આ એક ચોથી એક્ટિવિટી છે. હવે પાંચમી એક્ટિવિટી કંઈક આવી છે, તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી કરી વી આકાર બનાવો. તો અહીં તમે જોઈ શકો છો કે પગની બધી આંગળીઓમાં છૂટી કરી દીધી છે અને તમે અહીં વી આકાર જેવો શેપ દેખાઈ રહ્યો છે. દેખાય છે ને? અહીં જુઓ, વી આકાર બન્યો છે ને આંગળીની વચ્ચે. હં, બસ એ જ રીતે આ કરવાનું છે. ત્યાર પછી તમારા કાનને અડક્યા વગર હલાવો. અરે, આ એક્ટિવિટી તો તમને ઘણા બધાને આવડે છે. આવડે છે ને? જો આ બાળક અહીં કાનને હાથ લગાવ્યા વગર કેવા પોતાના કાન હલાવી રહ્યો છે. હં, તો આ એક છઠ્ઠી એક્ટિવિટી છે. તો આ રીતે પણ આપણે જાણી શકીએ છીએ કે આપણા પરિવારમાં આ બધી એક્ટિવિટી જો આપણે કરતા હોય તો આ બધી એક્ટિવિટી આપણા પરિવારના કોઈ સભ્યને પણ આવડતી જ હશે. તો આ એક એક્ટિવિટી છે. તો આપણે વિડીયોમાં જોયું કે કેવી રીતે બધી એક્ટિવિટી દ્વારા પણ આપણે જાણી શકીએ છીએ કે આ તેના પરિવારમાંથી છે કે નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ઘણી બધી વાતો કરી, જોડિયા બાળકો વિશે વાતો કરી. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે.